આજે વહેલી પરોઢે જ ભારતીય વાયુસેના દ્વારા પીઓકેની અંદર કરવામાં આવેલા હુમલામાં 300 કરતા વધારે આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવેલો છે. ત્યારે નાનકડા એવા ઈશ્વરિયા ગામે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે આ ઘડીને આવકારવામાં આવેલી હતી. પાકિસ્તાન સ્થિત કાશ્મીરના પીઓકે પર ગત રાત્રે ભારતીય વાયુસેનાએ કરેલા વળતા પ્રહારથી આતંકવાદીઓનો સફાયો થતા કેન્દ્રની સરકારે ઈંટનો જવાબ પથ્થરથી આપતા અમરેલીના ઈશ્વરિયા ગામમાં ભારત માતા કી જય સરકારની આ પદ્ધતિને બિરદાવેલી હતી. દેશની સાથે વિશ્વ આખાની આતંકવાદ સામેની સમસ્યા ભારતીય સેનાએ ઈશ્વરિયાના ગ્રામીણ ગ્રામજનોએ બિરદાવેલી હતી. પ્રથમ તો જય જવાન, જય ભારત, જય હિન્દુસ્તાન. આ જે કાંઈ કર્યું છે આપણા લશ્કરી જવાનોએ યોગ્ય કર્યું છે, અને આ અગાઉ 20 વર્ષ પહેલા આતંકવાદ શરૂ થયો ત્યારે ડામવાની જરૂર હતી. અત્યાર સુધી કોંગ્રેસે કાંઈ કર્યું નહીં અને હજી કોંગ્રેસ પાછી નથી વળતી અને એમ કહે છે કે આને કર્યું છે આને કર્યું છે, મોદીને જવાબ આપવાની જરૂર નથી. હુકમ કરવાવાળો વ્યક્તિ અત્યાર સુધી નહોતો એટલે મોદીને બધા જવાબ આપે છે. અને આ કોંગ્રેસીઓ એમ કહે છે કે મોદી ભક્તો છે, મોદી ભક્તો નહીં હરામીઓ, તમે અત્યાર સુધી પાછા નથી વળ્યા અને નકરું પાકિસ્તાનનું જ ખેંચ્યું છે. કાલે જે રાત્રે 3:30 વાગે પીઓકે ઉપર જે એટેક કર્યો આપણી વાયુસેનાએ, એ યોગ્ય છે. અને આતંકવાદ આપણા દેશ માટે નહીં આખા વિશ્વ માટે ખતરારૂપ છે. અને આપણે ખાસ કરીને આપણા વાયુસેનાને ધન્યવાદ, અને આવો સાહસિક નિર્ણય કરવા બદલ આપણા પ્રધાનમંત્રીને વિશેષ ધન્યવાદ. વાયુસેનાની કામગીરી તો બહુ સારી છે અને સરકારની કામગીરી પણ સારી છે. જો પાકિસ્તાન એટલે નહીં સુધરે, હવે પણ કાંઈ પણ કરશે તો આ તો ટ્રેલર હતું, હવે પૂરું પિક્ચર દેખાડવામાં આવશે. પ્રધાનની કામગીરી બહુ જ સારી છે અને આવી જ હોવી જોઈએ, આ રીતે જ કામગીરી કરવી હોય છે. એકની સામે અનેકને ઉડાડવા જોઈએ આતંકવાદીઓને.